કે સાહેબ ત્રણ વર્ષના કૃષ્ણ ત્યાં નાખા ગોકુળને ચક્રાવે ચડાયું, ઘરે ઘરેલી સુરેશભાઈ ઠપકો આવે, કોઈ ઘર બાકી ન હોય કૃષ્ણને ત્યાં, કોઈ ગમે એટલા ઠપકાવે પણ માં જશોદા કોઈનો ઠપકો છે છે બોલ્યું, માં જશોદા કોઈનો ઠપકો સાંભળતા નથી. સાંભળજો, કોઈ આવીને કહે માં તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો તો, માં જશોદા હું કે ભૂખ મળી તમારા માખણમાં, અમારે 9 લાખ ગાવું છે. કારણ જશોદા ઓળખે છે કે મારા ફળિયામાં કોણ રમે છે. પછી તો કોઈનો ઠપકો માં સાંભળે નહીં, હવે કરવું શું? એટલે એ લોકો ઇમરજન્સી મીટિંગ કરી ગોકુળે, એક કામ કરો, શું કે ખોટકાઈ ગયેલા હોય એને ઘેરે રાખો, કપાસીવાળા છે, બુઢિયા છે, ઘર રેઠું મૂકી જ તમારો બાપ લઈ જાય ને બધું. અને પાછું કૃષ્ણની આખી કફલમ ટીમમાં એની જે ચોર ટોળકી હતી એમાં ઘેરે ઘરેલી એક સભ્ય છે, પાછું જેની ઘેરે બાળક છે એ કૃષ્ણની હેળીના, એ બધું એનું ગ્રુપ છે. એટલે ભગવાન કૃષ્ણ પાછા ગામને બહાર બેસીને મીટિંગ કરે કે હાલ તારી ઘેરે કોણ છે, તો કે મારી ઘેરમાં દાદા, તારી ઘેરે તો કે અમારું બાપ અને બા, એ કેમ થાય કે ઘા કર લેવા કૃષ્ણ, તો હવે શું કરવું? તો કે કામ કરી કૃષ્ણ, આપણે તો પ્રોગ્રામ જ કરવો ના હોતા કે હા આપણે પાણી ભરવા તો આવશે ને બાયું, ત્યાં માટલું તોડી નાખવાનું. સાહેબ યમુના હું ખૂબ જાઉં છું, યમુના મને ગમે છે સાહેબ, હજી કદમના ઝાડવે બેહું છું, ઘડી ત્યાં જાઉં ત્યારે કદમના ઝાડ ઉપર એમ કહેવાય ગોવાળિયા બેસી જાય. કોઈ બાઈ યમુનાના ઘાટ ઉપરથી જ્યાં માટલી ભરી, અને કોના માટલા ફોડતો હતો? અહંકારના માટ જેના ભરાણા થાય એના માટ કૃષ્ણ તોડતો હતો. ગિલોલીનું સંશોધન ન્યાલી થયું, ઠા કરતી મારે એટલે ડફ દીન માટલી હઠી. એમાં એક બાઈ પાણી ભર્યા વગરની ખાલી બેડે પાછી ફરી, એમાં બીજી બાઈ એને પૂછે છે, બાઈ ક્યાં ગઈ હતી કે પાણી ભરવા, કે તારું બેડું તો ખાલી છે, ખાલી કેમ છે? તો ખાલી માટે છે કે ન્યા ઓલા ગોવાળિયા છે ને કૃષ્ણન બધા, એ ન્યા છે. પાણી ભરીએ ને આપણા અહંકારના પાણી ભરીએ તો એ ફોડે ને, એની કરતાં ખાલી ફેર્યા, ખાલી રહેવામાં બહુ મજા છે. આ તમારે આગળ અમે ખાલી થાય છે, મારા બાપ અમે ગાઈ છીએ બોલી છીએ, તમારે આગળ ખાલી થાય છે, અને જેવા ખાલી થઈને હોઈ જાય છે ને પાછો મારો નાથ કાંઈક ભરી દે છે. કિંમત ખાલીની છે ને, તમે બરણી લેવા જાઓ કે બોઘરું લેવા જાઓ કે દૂધનું કેન લેવા જાઓ, એમાં કેટલો ખાલીપો છે એની ઉપર એની કિંમત છે ને, કે આની અંદર 10 લિટર સામે, આની અંદર 15 લિટર સામે, એની ઉપર. પણ આખે આખું એ ભરેલું જ હોય તાંબાનું, વજન વધે કિંમત ન થાય. વજન વધારવામાં ધ્યાન રાખજો, ખોટી કિંમત ન ખોવાઈ જાય. કે અમે 10 જણાએ ભળી જઈએ તો વજન વધી જાય, પણ 10માં એક એવો હોય ને તમારું પછી એમાં કે તો પાણી ભરવા લઈ જવાનું, જવાનું કેમ? કે આગળ એ ગાયું લઈને વયો જાય પછી પાણી ભરી આવશો, આનું નામ સમજણ. આપણે જેને વાંધો હોય એ પાનને ગલે ઉભો હોય ઘડીક ન જવું, આગળ વયો જાય પછી જવું, પણ આપણા મીટર ન ખા ને આપણે ક્યાંય ના બાપથી ફાટી પડીએ તો 1% રંગો લ્યો. એક 10 મિનિટ પોરો ખાવામાં 10 વર્ષ હું કામ અંદર જાશો લેવા દેવા વગેરે નહીં, ઉર્જાને બગાડો નહીં. સાહેબ કહેવાય ગયો મેઘનાથનું જેથી લંકાની ધરતીમાં મૃત્યુ થયું ને, સંદેશો મોકલે છે રાવણ. મિત્રો તમે કોક દી રામાયણમાં ડોક્યું તો કરજો, રાવણ પત્ર લખીને મોકલે છે રામને, અને રામને પત્ર લખીને એટલું કે રઘુપતિને માલુમ થાય આજ મારા દીકરાની શમશાન યાત્રા છે, આપને પગે લાગીને કહું, આપની સેનાને કહેજો કોઈ મારા ડાઘોને શમશાન યાત્રિકોને હેરાન ન કરે, એક હેમ ખેમ મારા દીકરાની શમશાન યાત્રા પૂરી થવા દેજો. સાહેબ રાવણ પત્ર લખે છે રામને, રાવણ જો કરુણા નિધાન ભગવાન આપણો બાપ કેવો છે એ તો તમે જુઓ. સાહેબ સનાતન ધર્મ ગૌરવ લઈ શકે આપણા પરમાત્માનો, કોઈને હું ઠિકાણ જ કરતો બીજા ધર્મની સાહેબ, પણ કોઈ ધર્મના ભગવાને એવું નથી કીધું ચડે ચોક કે હું ભગવાન છું એમ, ના. વિશ્વનો મોટા મોટો ધર્મ છે અત્યારે ક્રિશ્ચિયન, એના ભગવાન ઈસુએ ક્યાંય નથી લખ્યું એના બાઇબલમાં કે હું ભગવાન છું, આઈ એમ ગોડ, હું ભગવાન છું, એવું ક્યાંય નથી લખ્યું. ચોખ્ખું લખ્યું એણે કે હું ભગવાનનો દીકરો છું. શું લખ્યું એણે? હું ભગવાનનો પરિબ્રહ્મ પરમાત્માનો હું પુત્ર છું, ક્યાંય નથી લખ્યું. કૃષ્ણને ચાહતા થાઓ,
સ્પેલિંગ ભૂલ થઈ ને અત્યારના એ ક્રિશ્ચન નાખ્યું મેં. આ નરુ સત્ય છે. ગીતાથી જૂનો ગ્રંથ કોઈ ને કોઈ ધર્મનો નથી સાહેબ. આ રેકોર્ડ થાય, વિશ્વ સાંભળે છે. ઈસુ ભગવાન એમ કહેતા કે હું કૃષ્ણનો દીકરો છું, તો આપણો ભાઈ કહેવાય નહીં. કહેવા ગયો કુરાનની અંદર મહાન મોહમ્મદ પૈગંબર સાહેબ, સાહેબ એને ચોખ્ખું લખ્યું કે હું એનો પૈગંબર છું, એટલે એનો ટપાલી છું. હું તો એનો પેગામ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. કહેવા ગયો ભગવાન મહાવીર, એ તો એમ કહેતા કે હું એનો અંશ છું. એને મોકલ્યો છે મને અહિંસા કરવા માટે, હિંસા નહીં. અને ભગવાન સ્વામિનારાયણ તો એમ કહેતા કે હું પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણને વંદન કરું છું. કેવા કૃષ્ણને? કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે, એવા કૃષ્ણને હું વંદન કરું છું. એક પણ ધર્મના ભગવાન નથી બોલ્યા સાહેબ કે હું ભગવાન છું. ચડે ચોક કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ એક જ એવું બોલ્યો છે કે હે અર્જુન, હું ભગવાન છું, મારે શરણે આવ્યો. તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા, તને યોગ ક્ષેમ કૃષ્ણ. આનાથી તમારે બીજું ગૌરવ શું? બધા ભગવાન પૂજની, પણ આ તો હકીકત વસ્તુ છે ને. ઈ કૃષ્ણ કદમના ઝાડ ઉપર બેઠો. અને સાહેબ 7 વર્ષનો કૃષ્ણ થાય ને આ આ આ આવો કુકુળને સકરાવે, કોઈ બાયુથી ઠપકોલી ન હોય, એનો 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 એનું તમે પ્રોટોકોલ તો જુઓ. હે, ભંગ ન કરાય પ્રોટોકોલ કોઈનું. બહાર કોઈ ગોકુળની બહાર માખણ લઈ જાય તોડી નાખો. પછી શું થયું કે આરો હવે તો પાણી ભરવા નથી દેતો, શું કરવું? મહિલા મોરચાનો સ્થાપના દિન, તેથી પહેલી વાર બધી વ્રજની બાજુ ભેગ્યું થયું કે શું કરવું, કે એક એક જઈને માં સાંભળતા નથી. હાલો આખા ગામની બાજુ જાઓ, એ 50-60 બાયુનું ટોળું જાતું હતું ને સામે 25-30 બાયુનું ટોળું સામું મળ્યું. એ બાયુ ક્યાં જાવ છો? અને અમારા આપણે રાવત બાપુ લખે છે, એ જી મારે જાવું છે એ જશોદા માની પાહે રાવે રે કવરાવે કાનો, હું જ મારે જી અરે કવરાવે કાનો, હું જ મારે જશોદાની પાસે રાવે જાય. ઓલું કે અમે વાટું જોઈએ, હાલો આખું ફળિયું માં જશોદાનું બાયુથી ભરાઈ ગયું. માં જશોદા ક્યાંક ઓરડામાં કામ કરે છે, એમાં એક વ્રજની બાઈ હિંમત કરી અને આગળ આવીને હાથ કરે છે, જશોદા માં બાર આવો. જશોદામાં તમામ કામ પડતા મૂકી ઓહરીની કોરે થાંભલીને ટેકો દઈ અને પછી બાયુને પૂછે છે કે હે બાયુ, શું બધું ભેગ્યું થઈને આવ્યું છો? માં એક એક બાઈ આવતી તું ઠપકો નહોતી સાંભળતી, લે હવે જોઈ લે આખા ગામની બાઈઓ આવી. શું જશોદાએ જવાબ આપ્યો છે, એ વ્રજની બાયુ, મારો એક દીકરો તમારો ઓળખામણો થયો, કેત્યો હોવ તો એને હું કાઢી મૂકું, શું મારો દીકરો તોફાન કરે? સાહેબ 5 મિનિટનો પ્રસંગ છે, મને બહુ ગમે છે.
કારણ કે અમારે સાંભળવું કે નહીં, હું આમ બોલીએ સાંભળીએ છીએ, આ અમારો ખોરાક છે. 15 દિવસે એક આવી વાત કરવા મળી જાય ને તો એમને એમ થાય કે આજ અમારું રાતનું જાગરણ થઈ ગયું. બાકી તો ધારીએ તો 2-3 કલાક સાહેબ બીજી વાત ન આવે, એકલા જોક્સ એટલે એકલા જોક્સ, એમ લાગે તમને માલ નથી પીડ્યો અંદર. એમ માહોલમાં મારે વધારે બીજી વાત ન કરાય સાહેબ. શું જશોદા, ત્યારે વ્રજની બાયું કહે છે કે મા હાભળ તારો દીકરો શું કરે કે મધરાતે આવીને મોહન એ મુરલી વગાડે રે, એ જી મારા ઉતેલા સોનુડાને ઈ જગાડે કવરાવે ઉંજ મારે ગીજી. એ મા માઇન્ડ કરીને છોકરા હુવરાવ્યા હોય એને જગાડે મુરલી વગાડે રાતે. મા જશોદા શું બોલે, એક મારો દીકરો વાહળી વગાડે એટલું જ છે. અરે મા, વાહળી વગાડવાની ક્યાં કરો, છોકરાને જગાડી દે, અમારે કરવું શું બીજું, માખણ તો લઈ જાય છે. જશોદા શું બોલ્યા ખબર, એટલા તોફાન જો કરતો હોય હું તમને એમ કહું કે મારો દીકરો તમારા હાથમાં આવજે, તમે બે ઠપાટ તમે માલ લેજો, બસ હું તમને છૂટી આપું છું. ભાઈઓ, મારો દીકરો તમારા હાથમાં, મને ખબર હતી કે આ કોઈના હાથમાં, આ તો પ્રેમ પરખંદો છે. આ વળખા એના હાથમાં ન આવે, પ્રેમ કરે એ પામી શકે, મને ખબર હતી. કીધું છોકરો મારો કનૈયો મારા હાથ તમારા હાથમાં આવે મારે જો જાઓ. બ્રજની બાઈ શું બોલી ખબર, અમી મારી એમ મારવાની વાત તો માં ન્યા જાય, પણ તારા દીકરાની હામુ જો કરડી નજરથી જોવાઈ ગઈ હોય તો હું કઈ, તને ખબર છે સાહેબ, ખાલી ક્યારેક ફોટો જોવો તમે, ગોળી તોડીને બેઠો હોય, એક હાથમાં માખણ હોય, એમાં વ્રજની બાઈ આવે તો એક આંગળી આમ કૃષ્ણ કરીને બેઠો હોય, હું કહેતો હશે, કહી દો. એ એમ કહેતો કે આ નાન્યા ઉભી રહી જેને કરો ચકલી બનાવી દે. માં એ અમને ધમકી બહુ આપે, મંત્ર જાણું છું મારા એ એવી પીપીતો બતાવે રે, એ જી મારા ભોળુડા ભરુડા ને એ ભરમાવે રે કવરાવે કુંજ મારે જી. હે મા, એમ કે હું મારી નાખવાના મંત્ર જાણું, જે તું રાધાજીને બે ભાન કરે તે તું જેમ બહુ બી હો આવું કરે ને, માનો ક્રોધ ચડ્યો, તોફાન કરે ને પાછું ધમકી દેતો, એ તો ખોટું કહેવાય. ક્યાં છે ઈ, ક્યાં છે? કીધું ને એક ગોપી હળી કાઢતી કાઢતી સાહેબ આવતી હતી કે મા કીધું ના કયો ને, સાબિત કરી દે સાબિત કરી દે, હાલ મારા ઘરની થાંભલીએ બાંધીને હાલી આવું છું. તારા ઘરની થાંભલીએ બાંધ્યું છે? હા. માં જશોદા કહે છે કે એકવાર ખાંડણીએ બાંધ્યો તો આજ લાકડીએ લાકડીએ મારવો છે. જશોદા જ્યાં ઓરડામાં ગયા સાહેબ, ખૂણામાં લાકડી પડી હતી, એ જશોદા લાકડી લઈ અને છળપ છળપ ડગલા ભરતા જવા જ્યાં ઉંબરે પહોંચ્યા, આ તો સાહેબ એ જ ઓરડાના અવાજમાંથી, માં એ માં પણ મોઢે બોલવા, અરે મન હાચે નાનપણ ભરે પણ મલા બધાની મજા, અરે મન કડવી લાગે કાગડા. માં શબ્દ જ્યાં સાંભળ્યો અને જશોદા સાહેબ પાછું વાળું ફરીને જોવે તો જે ઘરના ખૂણામાંથી લાકડી લીધેલી એ જ ઘરના ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા ઉભો છે. જશોદા જોઈ ગયા, હો ગોપાલ. હા માં,
ગોપી તો કે ઘરમાં બાંધ્યો કે ખોટા બોલ્યો, મને માર ખવડાવવા હાટો કરે માઈ, તા તો જશોદાના હાથમાંની લાકડી પડી ગઈ ભાઈ, અને હળી કાઢી કૃષ્ણને બધ ભરી પોતાના પાલવમાં લીધો જશોદાએ. ગોપાલ મને માફ કરજો બેટા, આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું, બાકી મને ખબર છે મારા ફળિયામાં કોણ રમે. તું નાનો હતો ને ગોપાલ, અને તે મુઠ્ઠી ધૂર મોઢામાં નાખી, તું મોઢું નહોતો ખોલતો, મેં બહુ મહેનત કરી, તું મોઢું નહોતો ખોલતો, ત્યારે મેં તને ટાપલી મારી, એક ટાપલી, બીજી ટાપલી, મોઢું ન ખોલ્યું, ત્રીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારા હાથ પકડ્યા, જશોદા માયમાં મારો બાપ છે. નારદ આમાં મારો ઈશ્વર છે, મારો નારાયણ છે. નારદ શું કયો છો? હા પણ નારદ એ માટી ખાઈ ગયો, મોઢું નથી ખોલતો, તારે મોઢું ખોલાવું ને માં. હા હવે હા ભણજો, શું તાકાત છે જશોદાની, બ્રહ્મને હામે બેઠી હોય અને નારદ એમ કે તારે એનું મોઢું ખોલાવું ને માં, હા હવે એને શીખવાડ, એને કે તને માં કે. કાકલો થી મળી જશોદા કરવા, બે ગાલ ઉપર ટાપલી બર, લાલા ગોપાલ મને માં કે તો બેઠા, શું ભાગ્ય છે સાહેબ વિચાર તો કરો, એક બ્રહ્મને આપણી મા એમ કે તો મને મા કે બેઠા, મને મા કે, એ ગોપાલ મને મા કે, ગોવિંદ મા કે વાજા મોઢું ખોલ્યું, મેં તારા મોઢામાં નજર કરીને મને માટી ન દેખાડી, તારા મોઢામાં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા, ત્યારથી હું સમજી ગયો કે મારા ફળિયામાં રમે. એ જી તો બાપુ રે બધાયનો ઈ છે મારો બેટો રે, એ નંદરાણી તારા માંગણા રે. જગત આખાનો બાપ મારી ઘરે દીકરો થી રમે છે, આ તો તમારી લીલામાં હથવારો કરાવું, અને હવે હાલ મારી હારે. એમ કરીને એક હાથમાં કૃષ્ણનું બાવડું, એક હાથમાં લાકડી લઈ જશોદા ઓહરીની કોરે આવીને કીધું, કોણ કે તીથી ઘરમાં મેં જો આ તારો બાપ અહીંયા રહ્યો, ખોટે ખોટીઓ ઠપકાલીને હાલ્યો આવો છો? અને જશોદાએ લાકડી ફેરવી ભાઈ, ગોપીનું ટોળું ભાગ્યું, વાહે રે ને માં ફોડ હુકાવ્યો. કૃષ્ણે તો ભાઈ તેથી બે હાથમાં સૂટા પાણા લીધા, ટકા રંગી નાખો કોઈ દી ઠપકો લી ન આવે એવું કરી દઉં. અને એ ચિત્ર અમારા પીગલસિંહ બાપુ લખે છે, હે એ જી મારો નટવર છે રે ભાઈ નાનો રે ભૈયા નરતાનો, નહીં માનું મારો દીકરો 7 દિવસથી ચાલતા શીખ્યો છે, હું તમારી વાત નહીં માનું,
આ વાત ઈ માટે કહું, મારા બેઠેલા યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે આપણા માવતરને એક ભરોસો હોવો જોઈએ કે અમુક ડગલું મારું સંતાન ન ભરે, ન ભરે એટલે ન ભરે ભલામાના, આ કાર્ય મારો દીકરો ન કરે, આ ડગલું મારો દીકરો ન ભરે, આ ભરોસો રાખજો, ભરોસો દેવડાવજો, જીવન એવું જીવજો. સાહેબ ફરી ફરી વાર કહું, આ મોબાઈલ યુગ આવ્યો છે, 21મી સદી છે, 100% તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ પગે લાગીને એટલું કહું, તમારું નેટ ખોલો અને જે વસ્તુ ડાઉનલોડ કરવા જાઓ ને કીબોર્ડ ઉપર આંગળી જાય, ત્યારે મારો ભારત વર્ષનો યુવાન પહેલાં વિચાર કરી લે કે હું કઈ ધરતીનું સંતાન છું, મારો બાપ કોણ છે અને મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ. ભલા માના એક ક્ષણિક તમે અટકીને પછી કરશો ને તો બહુ રૂડું થશે. એમ આવા ભાગવતના મંડપમાંથી, આવી ભાગવત કથાઓમાંથી એક બે સારા વિચાર લઈને જઈએ. જીવન જીવવાનો કેળો બહુ સસ્તો છે, સહેલો છે, આપણે ને આપણે હાથે કરી નકુસામાં આંગળી નાખતા હોઈએ છીએ. સુખ ગોતવા જાય છે ને, ભગવાન દુઃખ કોઈને આપતો જ નથી. ઓ જાલો કોઈ ને લખી લેજો, ભગવાને એમને દુઃખી કર્યા તો તને મોકલે જ નહીં તારો ડોહો, ઘોડિયા માલી જ ન મીંદડો લઈ જાય તને. નહી, દુઃખ નામની પ્રોડક્ટ પરમાત્માની ફેક્ટરીની છે જ નહીં. એ આપણે સુખ ગોતવા જઈએ છીએ ને એમાં વિશ્વમાં દુઃખ પેદા થાય છે. આ એટલા ખેડૂત આપણે છે, કોઈ ખડ વાવ્યા ખેતરમાં, વાવણી કરીને આવી તો ઉગે કે નહીં, એ દુઃખ એને છે ઉગે. પણ નિંદા કરવા વાળા નિંદણીયાને હાથમાં દાંતળિયું દઈ દેજો, મારા બાપી ચોખ્ખું કરી નાખશે તમારો મોલ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ લોકો પાકું લઈ લઈ હાલો લખણ બાપા, છેલ્લે રાસ લઈને પછી આપણે અક્ષતમ કેશવમ શ્રી રામ નારાયણ સ્વયં સેવકોને પહેલા તો આમ જો તમને હકીકત તમને રાસ્તો રહ્યો, પણ એ પહેલા માયો આયર તમને પગે લાગે છે. તમે જે સેવા કરો છો ને સાહેબ, કોઈ પણ વડીલોને પૂછ્યો, જ્યારે પાંડવોએ વિષ્ણુ યાગ કર્યો ને ત્યારે આપણો કનૈયો છે ને પત્રાવળી ઉપાડતો હતો, ભગવાન કૃષ્ણ પોતે પત્રાવળી ઉપાડતા હતા. અને આવું કાર્ય થાય ને એટલે સ્વર્ગમાંથી દેવતાઓ આ કામમાં આવે 100%, પણ એ ક્યાં આવે? આવા સ્વયંસેવકોના હૃદયમાં. એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તો 2 મિનિટ રાસ કી બાત ચાલ રહી હૈ બાબા, ઓ રાસ લેના ચાહતા હૈ બાબા, ઓ બાબા તો કુછ સુના તો પડેગા. અચ્છા કોઈ બાત નહીં, મેં ક્યાં સુનાવું, ઠીક સાળા કરતા હું આપકો 2 ગીત આપણે ગાઈ નાખીએ. હાલો થઈ જાવ હાબદા. કાનુડાઈ તારી બંસરી આનમાર જીત નહીં ચોટી ગઈ, હે બોલી ગેલી કીધી ગોપીઓ જ રે આર રે મારી નીદાર વેરણ થઈ. રાધે તુમર ભાગની તુમ કોણ તપસ્યા કી, તરણ તરણ જો જો એ હતો રહે તુમસે આધીન, પણ તરવેણી નહીં તિર્યમ હાગ વન હરી જાય નહીં, એ તો બોલ્યો જાવત લોઈ ગાહી
ए बोलो दातन करवाए देवरो भाई भाई सत भमाना चुरमा तने भाईवा नहीं कान पुणवा तो खूब जा बिना हुकल वड़ा પણ હું ને તું ભેણા ભણતા તે ઠાકર હતો એ તું તો એ તે લખી રે દે તો તન નો રે એ યાદ હું રે સુદામ તું શામલા એ રાસ તૈયાર થઈ ગયો એ ખમા મારા નંદજી ના લાલ મોરલી પ્યારે વગાડી રાસ જો રંગ રસ
Maria